ગ્રામરમાં આપણે યુનિટ 1 ભણી ગયા છીએ, બરાબર છે? પણ આપણે એનું હવે પાકી નોટ બનાવવાની છે, જે તમારે ગ્રામરની સિંગલ લાઇનની પાકી નોટ બનાવવાની છે. એમાં યુનિટ 1 નું નામ છે, સૌથી પહેલાં ઉપર યુનિટ 1 લખવાનું, એની હેડિંગ મોટા હશે એમાં યુનિટ 1 લખવાનું, પછી એક લીટી છોડીને યુનિટ 1 નું જે નામ છે તો સેન્ટેન્સ ઇન ધ ફ્રેશ એ તમારે લખવાનું છે. એના પછી 1 કરીને આપણે પોઈન્ટ કરીને લખશું કે વાક્ય સેન્ટેન્સ એ શબ્દનો સમૂહ છે. પોઈન્ટ કરીને લખાઈ ગયા બાદ બીજો પોઈન્ટ કરવાનો, વાક્યની શરૂઆત હંમેશા કેપિટલ અક્ષરથી થાય છે અને વાક્ય પૂર્ણ થાય ત્યાં પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન કે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે, બરાબર છે? આટલું લખાઈ ગયા પછી પાછો નવો પોઈન્ટ કરવાનો, ફ્રેશ, બરાબર, ફ્રેશનું હેડિંગ લખવાનું, પછી એમાં લખવાનું ફ્રેશ એ વાક્યોનો સમૂહ છે પરંતુ તે આખું વાક્ય નથી, બરાબર છે? નીચે એના ઉદાહરણ આપેલા છે 3, એ લખી લેવાના છે. ત્યારબાદ એક્સરસાઇઝ 1 આપેલી છે અને એક્સરસાઇઝ 2 આપેલી છે, જે તમારે તમારી ઇંગ્લિશ ગ્રામરની નોટમાં લખી લેવાની છે, બરાબર છે? ત્યાર પછી આપણે યુનિટ 2 જોઈએ કે શું નામ છે. તો કે સૌથી પહેલા નવા પેજ ઉપર યુનિટ 2 નું હેડિંગ લખવાનું, એક લીટી છોડીને સબ્જેક્ટ પ્લસ પ્રિડિકેટ, એને આમાં જે રીતે લખેલું છે એ જ રીતે તમારે એમાં પણ લખવાનું છે. પછી એક લીટી છોડીને પોઈન્ટ્સ કરવાના છે, જે હું બોલું છું તે તમારે તમારી બાકી નોટમાં લખવાનું છે. અ સેન્ટેન્સ ઇઝ મેડ અપ ઓફ 2 પાર્ટ્સ, ધ વાક્યના 2 ભાગ પડે છે, સબ્જેક્ટ અને પ્રિડિકેટ, બરાબર? તમારે એ લખવાનું છે નવો પોઈન્ટ કરીને. સબ્જેક્ટ એટલે કોઈ વ્યક્તિનું કે વસ્તુનું કે પ્રાણીનું પંખીનું નામ, અને પ્રિડિકેટ એ નવો પોઈન્ટ કરીને, પ્રિડિકેટ એ સબ્જેક્ટ વિશે કહે છે. પછી નીચે આપેલા જે આ બોક્સ આપેલું છે તમારે એક્ઝામ્પલ કરીને, આ બોક્સ નથી બનાવવાનું, હા બોક્સ બનાવીને જ લખજો, બરાબર છે? ત્યાર પછી નવો પોઈન્ટ કરીને લખવાનું છે કે સબ્જેક્ટ એ પ્રિડિકેટની પહેલા આવે છે, અને બીજો પોઈન્ટ કરીને લખવાનું, અને પ્રિડિકેટ એ સબ્જેક્ટ પછી આવે છે, બરાબર? ત્યારબાદ પછી એક્સરસાઇઝ 1 અને 2 છે, તમારે તમારી પાકી નોટમાં આમાં સૂચના લખેલી છે એ જ પ્રમાણે તમારે ઇંગ્લિશ ગ્રામરની નોટમાં લખી લેવાની છે, બરાબર છે? તો યુનિટ 1 અને 2 તમારે તમારી ઇંગ્લિશ ગ્રામરની નોટમાં લખવાનું છે. ઓકે.